નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સોહમ સાધના. ઈશ્વરની ઉપાસના માટે આચાર્ય સોહમ સાધનાને શ્રેષ્ઠ ગણી છે. તમે તમારા માટે એક ધ્યેય પ્રાપ્તિમાં નક્કી કરી લો. બીજી રીતે કહી તો એક ઈષ્ટદેવ પસંદ કરી લો. રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ વગેરેના સુંદર ચિત્રો બજારમાં મળે છે. એમાંથી તમને મનગમતો કોઈ ચિત્ર પસંદ કરી લો, તે જ તમારા ઈષ્ટદેવ છે. આ ચિત્રને તમારા નજર વારંવાર પડતી હોય તેવા સ્થાન પર રાખો. સાધના વખતે સવાર સાંજ આ ચિત્રને સામે રાખીને ખૂબ ધ્યાનપૂર્વક તેના એક એક અંગ ઘણી વાર સુધી જોયા કરો. વચ્ચે વચ્ચે આંખ બંધ કરીને ચિત્રનું ધ્યાન કરો. ચિત્રને જુઓ, પછી વળી આંખો બંધ કરીને તેનું ધ્યાન કરો. આ ક્રમ દરરોજ એક બે કલાક સુધી ચાલુ રાખો. થોડાક દિવસોમાં એવો અભ્યાસ થઈ જશે કે આંખો બંધ કરતા જ તે ચિત્ર તમારા મનને ચતુર્ સામે પ્રત્યક્ષ થઈ જશે. એટલે કે ધ્યાનમાં પણ એ ચિત્ર તમને પ્રત્યક્ષ હોતા હોય એવું સ્પષ્ટ દેખાશે. શરૂઆતમાં તે ધ્યાન પ્રાપ્તિમાં ધુંધળી લાગશે, પરંતુ થોડા દિવસોમાં પ્રયત્ન પછી તે એકદમ સ્પષ્ટ દેખાય છે. આ ચિત્રમાં ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરો, અર્થાત એવી ભાવના કરો કે આ કોઈ જડ ચિત્ર નથી, પરંતુ જીવતા જાગતા દેવ છે. તેમની અંદર શરીર તથા મન સંબંધી યોગ્યતાઓ આપણી જેમ જ મોજુદ છે. તે પ્રતિમા બધું સાંભળે છે, બધું જાણે છે અને અનુભવ કરે છે. તે માણસ ચિત્રને જીવંત દેવો માની લીધા પછી તેમાં ગુણો તથા શક્તિઓની સ્થાપના કરો. મનુષ્ય પોતાનું શરીર મજબૂત, દેખાવડું, ભરાવદાર તથા ગોળું હોય એવું ઈચ્છે છે, પણ મોટી આંખો, અણિયાળું નાક, ગુલાબી ચહેરો, સુંદર દાંત, આ રીતે સૌંદર્યની જેટલી શ્રેષ્ઠ કલ્પના તમે કરી શકતા હો તેની એ ચિત્રમાં સ્થાપના કરો. હવે એ પ્રતિમામાં માનસિક ગુણોને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. તામસી તથા રાજસી ગુણોને છોડી દો, ફક્ત સાત્વિક ગુણોની સ્થાપના કરો. પ્રેમ, દયા, ક્ષમા, સહાયતા, સેવા, દયાળુતા, ત્યાગ, કરુણા, પ્રસન્નતા, પરમાર્થ વગેરેના સાત્વિક ગુણોને સમન્વયિત ઈષ્ટ દેવમાં હોવા જોઈએ. તેમનામાં આ બધા જ ગુણો પ્રચુર પ્રમાણમાં છે એવી ભાવના કરવી જોઈએ. ઈષ્ટ દેવોમાં અનંત શક્તિઓ છે તેવો ભાવ રાખો. આ રીતે ઈષ્ટદેવની માનસિક સ્થાપના કરીને તેમાં શ્રદ્ધા અને વિશ્વાસને મજબૂત બનાવો. કલ્પિત ઈષ્ટદેવની પ્રતિમા નકામી નથી, પરંતુ ભક્તિ તથા ઉપાસના દ્વારા તેની પાસેથી ઈચ્છિત લાભ મેળવી શકાય છે. સોહમ સાધના માટે પ્રાંતકાળે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત પછીનો સમય શ્રેષ્ઠ છે. એમ છતાં સમયનો કોઈ પ્રતિબંધ નથી. જો શાંત વાતાવરણ મળતું હોય તો બીજો સમય પણ ચાલે. એકાંત તથા નિર્વિઘ્ન સ્થાનમાં આસન પર બેસો, આંખો બંધ કરો, બંને હાથ ખોળામાં રાખો, શરીરને ઢીલું રાખો કે તેથી કોઈ અંગ પર દબાણ ન આવે. સુખાસનમાં શાંત ચિત્તે બેસી ઈષ્ટદેવનું મનમાં ધ્યાન કરી લો. જ્યારે માનસ ક્ષેત્રની સામે ભગવાનની પ્રતિમા પ્રત્યક્ષ થઈ જાય ત્યારે શ્વાસની ગતિ પર નિયંત્રણ કરવાની શરૂ કરો. શ્વાસ લેવા અને છોડવાનું ધ્યાન રાખો. આધ્યાત્મિક વેતા જાણે છે કે નાસિકા દ્વારા જ્યારે હવા અંદર જાય છે ત્યારે 100 જેવો અવાજ છીટી વાગતી હોય તેવી સંભળાય છે. જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે હમ જેવી અવાજ થાય છે. દરેક શ્વાસની સાથે સોહમ જપ થાય છે. તે શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળો. જીભ દ્વારા શ્વાસોશ્વાસની સાથે સાથે સોહમ શબ્દનું ઉચ્ચારણ કરો. આંખોને ઈષ્ટદેવની જોવા સોહમ ધ્વનિ સાંભળો. જીભથી મૌન ઉચ્ચારણ કરવું તે બધું જ મનમાં જ થવું જોઈએ. બાહ્ય ઇન્દ્રિયો તો શાંત રહેશે, પરંતુ સૂક્ષ્મ ઇન્દ્રિયો ઉપર સાધના કરતી રહે છે. હવે સ્પર્શેન્દ્રિય કામ આવે છે. સો ધ્વનિ સાથે ઈષ્ટદેવની ચિત્ર અને ઈશ્વર માનવો જોઈએ અને હમ ધ્વનિ વખતે પોતાના શરીરનો તે પ્રતિમામાં પ્રવેશ કરાવવો જોઈએ. જ્યાં સુધી સો ધ્વનિની સાથે વાયુ નાસિકા દ્વારા અંદર પ્રવેશ કરે ત્યાં સુધી ઈષ્ટદેવની ઈશ્વરની માન્યતા કરતા રહેવું જોઈએ. શ્વાસ છોડતી વખતે હમ ધ્વનિની સાથે એવી ભાવના કરવી જોઈએ કે પોતાના શરીર છોડીને જીવ ઈષ્ટદેવના ચિત્રમાં વ્યાપક થઈ ગયો છે. જીવને તે નવું શરીર મળ્યું છે.
ઉપનિષદ નાથી સૂક્ષ્મ શરીરની પાંચે ઇન્દ્રિયો તથા મન કામમાં લાગી જાય છે, તેથી તે સહેલાથી એક જગ્યાએ સ્થિર રહે છે. બીજા ધ્યાનમાં સૂક્ષ્મ ઇન્દ્રિયો છૂટી રહેવાના કારણે તે મનને વારંવાર બીજે વારીને ધ્યાન ભંગ કરે છે, પરંતુ આ અભ્યાસમાં તે બધાને સક્રિય રાખવામાં આવે છે, તેથી મન બીજે જવાનો અવસર ઓછો આવે છે. મનને કાબુમાં રાખવાની તથા એકાગ્રતા વધારવાની આ એક ઉત્તમ રીત છે. વિઘ્નોને દૂર રાખવાની પ્રત્યાહાર ક્રિયા આ ધ્યાન સાથે આપોઆપ થતી રહે છે. ધારણા અને ધ્યાનની વિધિ ઉપર બતાવવામાં આવે ઈષ્ટદેવની સ્થાપના તથા તેમાં સત્ય તત્વોની પ્રાણ પ્રતિષ્ઠા કરવી તે ધારણા થાય. સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા સોહમ જપની સાથે ઈષ્ટદેવનું સ્મરણ કરવું અને તેની સાથે પોતાને જોડી દેવાની પ્રયત્ન કરવો તે ધ્યાન કહેવાશે. એક જ મૂર્તિમાં થોડી વાર ઈશ્વર તથા થોડી વાર પોતાના આત્મભાવને અનુભવ કરવાથી તલીનતા તથા સમીપતા વધે છે. માનસ લોકમાં તે ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આધ્યાત્મિક ઉન્નતિ માટે આ સાધના અત્યંત લાભદાયક છે. ધારણા અને ધ્યાનની સાધના પ્રારંભિક છે. અભ્યાસ કરવામાં આ ક્રમ 5-10 મિનિટ સુધી જ ચાલે છે, પછી ધીમે ધીમે સમાધિ લાગવા માંડે છે. મનની જ્યારે આંતરિક શ્રદ્ધા વધે છે ત્યારે તે ઈષ્ટદેવના વાસ્તવિક આનંદ લેવા લાગે છે. પછી નાક કાન વગેરે ઇન્દ્રિયનું કાર્ય છૂટી જાય છે, તેઓ પોતે જ શિથિલ થઈ જાય છે, શ્વાસનું વિસ્મરણ થઈ જાય છે, ફક્ત ઈષ્ટદેવનું ધ્યાન રહે છે અને તેમાં એકાકાર થવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જ્યારે સાધક સંપૂર્ણ મનોયોગ પૂર્વક ઈષ્ટદેવમાં પોતાનો પ્રવેશ થવાનો અનુભવ કરે છે ત્યારે તેને ઉચ્ચ શરીર અને મન પ્રાપ્ત થવાનો સ્વર્ગીય અનુભવ થાય છે. કોઈ ભિખારીની જેમ અચાનક તેની ઇચ્છા પ્રમાણેનું સુખ સૌભાગ્ય મળી જાય તો તે અદ્ભુત આનંદ અનુભવે છે. એ જ રીતે સાધક જ્યારે પોતાના ઈષ્ટ દેવની મૂર્તિમંત પ્રતિમાને પોતાની નજીક અનુભવે છે ત્યારે તે આનંદ વિભોળ થઈ જાય છે. ભિખારીને જ્યારે ખજાનો મળી જાય છે ત્યારે તે સોનું રત્નો આભૂષણ વગેરેને જોયે છે અને તેની સાથે સાથે તે અદ્ભુત આનંદ અનુભવે છે. એ જ રીતે સાધક દુર્બળ શરીરના બદલે સ્વચ્છ સુંદર શરીર પ્રાપ્ત થવાનું ધ્યાન કરે છે ત્યારે તેના રોમેડોમાં પ્રફુલ્લતાનો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. જ્યારે પોતાની સ્વાર્થ બુદ્ધિના બદલે દયા તથા ઉપકાર ભાવની આદ્ર દેવી મનને પોતાની અંદર સમાયેલું અનુભવે છે ત્યારે તેને દેવતાઓ જેવી મહત્તા તથા ગૌરવનો અનુભવ થાય છે. સાત્વિક તેજ અથવા સ્વર્ગીય આનંદથી તેઓ આત્મા જગમગી ઉઠે છે અને થોડીક વાર સુધી તેને અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે. આ પ્રકારની બેહોશી આત્મસ્વિસ્મરણ તથા તલીનતાને જ સમાધિ સુખ કહે છે. સાધકોને તેમના અભ્યાસ પ્રમાણે સોહમ સાધના દ્વારા એ સમાધિ સુખ પ્રાપ્ત થાય છે. મશીનના ભાગોમાં એક વાર થોડું તેલ પૂર્યા પછી ઘણી વાર સુધી તે સરળતાપૂર્વક ચાલતા રહે છે. એ જ રીતે એક વાર સમાધિ સુખ પ્રાપ્ત કર્યા પછી ઘણી વાર સુધી તે આત્મામાં દિવ્ય ભાવનાઓનો સંચાર કરતું રહે છે. ઈશ્વર નિસ્પૃષ્ટ તથા સમદર્શિત છે, તે નિંદા કે સ્તુતિથી પ્રભાવિત થતો નથી, તે ભક્ત અને અભક્ત વચ્ચેનો ભેદભાવ રાખતો નથી, ખુશ થઈને કોઈને સુખ આપતો નથી કે નારાજ થઈને કોઈને દુઃખ પણ દેતો નથી. તેણે પ્રાણીઓ માટે કર્મફળની કઠોર વ્યવસ્થા કરી છે અને તેમને તેમના કર્મનું ફળ મેળવવા માટે સ્વતંત્ર કરી દીધા છે. તે મનુષ્યના કર્મોની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતો નથી, એમ છતાં પ્રાર્થના પૂજા નિરર્થક નથી. ઉપાસના એક પ્રકારની માનસિક વ્યાયામ છે, તેની મદદથી આપણે ઉન્નતિના માર્ગે આગળ વધીએ છીએ. વ્યાયામ શાળામાં મગદાળ નિષ્ફળ હોય છે, છતાં પણ તેમની મદદથી પુરુષાર્થી પહેલવાન પોતાના શારીરિક શક્તિ વધારે છે. એ જ રીતે નિષ્પૃષ અને નિર્વિકાર ઈશ્વરની મદદથી માનસિક વ્યાયામ કરીને આપણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ છીએ. પુરુષાર્થનો ફળ અથવા ઈશ્વરની કૃપા તે બંને એક જ બાબત છે.